જય શ્રી કૃષ્ણ. મિત્રો કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે ચંપાકલી ગાંઠિયાનું શાક. શાક બનાવવા માટે મેં એક પેન ગેસ ઉપર મૂકી દીધી છે, એમાં બે પાવરા તેલ નાખીશું આપણે. આ શાક એકદમ પંજાબી જેવું જ મસ્ત બને છે. એક ચમચી આપણે રાઈ નાખીશું, એક નાની ચમચી આપણે જીરું નાખીશું. અડધી ચમચી આપણે લીમ નાખીશું. આ બધું મિક્સ કરી દઈશું. હવે આપણે ટમેટું નાખીશું. આ રીતના બનાવતી એકદમ સુપર શાક બને છે, સ્વાદ પણ મસ્ત આવે છે. લીમડા ને પાંચ દેખ નાખીશું. ટમેટું નાખ્યા પછી લીમડો નાખીએ એટલે સ્વાદ મસ્ત આવે છે. એકદમ કલર જળવાઈ રહ્યો છે લીમડાનો. ટમેટા આપણે એકદમ ચડવા દેવાના છે. હવે તેમાં આપણે મસાલો ઉમેરીશું. અડધી ચમચી હળદર નાખીશું આપણે. એક ચમચી ધાણા જીરું નાખીશું. એક ચમચી કાશ્મીરી મરચી નાખીશું. કાશ્મીરી મરચા થી એકદમ મસ્ત કલર આવે છે. કોઈ પણ મરચું નાખી શકો છો. હવે તેમાં આપણે ઘોરવું ઉમેરશું. તમે દહીં પણ નાખી શકો છો, મેં ઘોરવું લીધું છે. આ નાખો બહુ સ્વાદ મસ્ત આવે છે. સ્વાદ પ્રમાણે નિમક નાખીશું. થોડો ગરમ મસાલો નાખીશું આપણે, નાની અડધી ચમચી જેટલો. હવે બધું આ રીતના મિક્સ કરી લેશું. તમે દહીં કોરું સ્કીપ પણ કરી શકો છો. હવે પાણી ઉમેરી દેશું. આપણું ટમેટું ચડી ગયું છે, એકદમ મસ્ત ગ્રેવી બની ગયું છે. મેં એક વાટકી ગાંઠિયા લીધા, એક વાટકી પાણી નાખ્યું છે. હવે આ રીતના બધું મિક્સ કરી દેશું. હવે આપણે તેને ઢાંકી દેશું, પાણી ઉકળી જાય મસ્ત ત્યાં સુધી. પાણી આપણે ચડવા દેવાનું છે, એકદમ ટેસ્ટ બેસી જાય ત્યાં સુધી. એટલે મસ્ત ગાંઠિયાનું શાક બને છે. આપણે 2-3 મિનિટ સુધી આપણે ઢાંકીને રહેવા દેશું. હવે મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે તેમાં ગાંઠિયા ઉમેરી દેશું. આ રીતના બધું મિક્સ કરી દેશું. હવે 30 સેકન્ડ માટે આપણે ઢાંકીને રહેવા દેશું. જાજી વાર આપણે ઢાંકીને નથી રહેવા દેવાના, ચૂલા ઉપર રાખવાના નથી. 30 સેકન્ડ માટે આપણે રાખીશું. શાક તૈયાર થઈ ગયું છે, મસ્ત મજાનું બની ગયું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત બન્યું છે.
હવે તેમને આપણે ધાણા ભાજી આપણે નાખી દેસુ. આપણે ગાંઠિયાનું શાક વિસરાઈ જતું શાક છે, આપણે નવી રીતના બનાવ્યું છે ને. આ ગાંઠિયાવાળી થાળી છે આપણી. આ શાક એકવાર જરૂર ટ્રાય મારજો, એકદમ મસ્ત બને છે.